नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल और विवेकानंद विनय मंदिर संयुक्त उपक्रमें यूट्यूब चैनल में आपनु स्वागत है। तो आज आप फरी पाछा मिलासी त्यारे धोरण 12 मां अर्थशास्त्र विषय की अंदर आकृति और आलेखनो अर्थ गया लेक्चर की अंदर आप समझा अने तेना प्रकारों विषे माहिती मेळवी। त्यारबाद हवे आपणे जे माहिती मेळवानी छे ते ए छे के आकृति अने आलेख दोरती वखते कई बाबतोने ध्यान में राखवानी होय छे के जे अमुक एवा प्रकारनी बाबतो होय छे के जे आकृति अने आलेख ज्यारे तमे दोरता हो त्यारे तेने शुं करवुं पड़े तो के खास काळजीथी ध्यान में राखवानी होय छे। तेमा नंबर एक आकृति अने आलेखना प्रकारनी पसंदगी के केवा प्रकारनी आकृति छे, प्रथम वखत तो ए माहितीने ध्यानमां लेवानी अने त्यारबाद ते आकृति अने आलेख छे तेनो प्रकार पसंद करवो। प्रकार पसंद करवो एटले के जे माहितीनी रजूआत करवानी छे ते माहिती क्या प्रकारे रजू करशुं तो सामेवाळी व्यक्ति छे ते माहितीने सरळताथी समझी शकशे। एवा प्रकारनी के जे माहिती એવી રીતે પસંદ થશે કે જ્યારે સામેવાળી વ્યક્તિને પરફેક્ટ સમજાશે કે આ માહિતી આ પ્રકારની જ છે, એટલા માટે તે મહત્વની બાબત છે। આપણે અહીંયા પોઈન્ટ માર્ક કરીએ કે પ્રકારની પસંદગી કરવી, પ્રકાર કેવા પ્રકારનો હોવો જોઈએ તો કે આકૃતિ દોરતી વખતે આ પ્રકાર ખાસ મહત્વની બાબત છે। ત્યારબાદ તેની અંદર વધુ આકર્ષક બનાવવા માટે તમારે આ પ્રકાર પસંદ કરવો પડે કે એ માહિતી છે તે કેવી થવી જોઈએ તો કે વધુ આકર્ષિત। કોઈ પણ પ્રકારની વસ્તુ છે, દાખલા તરીકે કે આપણે કોઈ માહિતી છે તેની રજૂઆત કરવી છે, પરંતુ રજૂઆત જો બોલીને કરશું અને લોકો સુધી આ માહિતી નહીં પહોંચે તો એ માહિતીને બોલીને રજૂ કરવા કરતાં એ માહિતીને આકૃતિ દ્વારા, આલેખ દ્વારા અથવા તો કોઈ પણ પ્રકારના ચિત્ર દ્વારા જો રજૂઆત કરવામાં આવશે તો એ માહિતી કેવી બનશે? આકર્ષક બનશે। કેવા પ્રકારની આકર્ષક? આકર્ષક બનાવવી મતલબ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સ્વરૂપે એવું કહી શકીએ કે અત્યારે ટીવીના માધ્યમ દ્વારા ઘણા બધા પ્રકારની માહિતીઓ આવતી હોય છે અને આ માહિતીઓની રજૂઆત છે તે કોના દ્વારા? તો કે આકૃતિ દ્વારા। આકૃતિ દ્વારા એટલે કે કોરોના વાયરસની જે અત્યારે ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખી અને શું કરે છે આપણી રાજ્ય સરકાર, ભારત સરકાર, ગુજરાત સરકાર, આ ઘણા બધા પ્રકારની બાબતો રજૂ કરતી હોય છે તો તે શું કહે છે? તો કે વારંવાર કોઈ પણ પ્રકારની માહિતી આપતા હોય છે કે માસ્ક પહેરો, 1 મીટરનું અંતર રાખો, છીંક કે કોઈ પણ પ્રકારનો તાવ આવે, કોઈ શરદી ઉધરસ હોય તો તાત્કાલિક કોઈ પણ પ્રકારની તમે દવાખાનાની મુલાકાત લ્યો, તો આ વસ્તુ વધારે આકર્ષક બની। આકર્ષક ક્યારે? કે અહીંયા ચિત્ર આવ્યું કે માસ્ક દોરેલી વ્યક્તિ બતાવી, 1 મીટરનું અંતર બીજી વ્યક્તિ 1 મીટરે ઊભી રાખી અને આવી રીતે ચિત્ર દ્વારા રજૂઆત કરી, એટલા માટે એ માહિતી કેવી થઈ? તો કે આકર્ષક થઈ। નંબર 2 સ્પષ્ટતા। સ્પષ્ટતા કરવી મતલબ કે રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ। કોઈ પણ પ્રકારની માહિતી તમારે આપવી છે તો આ માહિતી કેવી હોવી જોઈએ? તો કે માહિતી સ્પષ્ટ અને સ્વચ્છ, સામેવાળી વ્યક્તિ એને સરળતાથી સમજી શકે, જાણી શકે, તપાસી શકે અને એમાં કોઈ પણ પ્રકારની બાબતો છે તે મેળવવા માટે એની એક તો સ્પષ્ટતા અને સ્વચ્છતા, આ બે પ્રકારની બાબતો હશે એટલે માહિતી કેવી હશે? તો કે રજૂઆત કરવા માટે એની સ્પષ્ટતા છે તે સારી હશે કે એના આધારે એ માહિતી સારી રીતે મેળવી શકશે। એટલે સ્પષ્ટતા છે તેની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિને આ વસ્તુ છે તે સરળતાથી સમજાઈ શકે। નંબર 3 ચોક્કસ સ્કેલ માપ। જે માહિતી છે તેનું સ્કેલ માપ કેવું હોવું જોઈએ? તો કે ચોક્કસ નક્કી કરેલી કોઈ પણ પ્રકારની મર્યાદાની અંદર સ્કેલ માપ નક્કી કરેલું હોય એના આધારે એ માહિતીને રજૂ કરી શકાય કે આ સ્કેલ માપ એટલે કે એની કોઈ પણ પ્રકારની પસંદગી, પસંદગી એવા પ્રકારની કે જેની અંદર કોઈ પણ પ્રકારની બાબત લો તો એનું સ્કેલ માપ કેવું હોવું જોઈએ? તો કે પરફેક્ટ, એક સરખું, મતલબ કે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન હોય તો સામેવાળી વ્યક્તિ છે તે પૂરા સ્કેલમાં આપણે ધ્યાનમાં રાખીને માહિતીને મેળવી શકે। નંબર 4 બંને ધરી પરની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ કે જે આપણે કોઈ પણ પ્રકારની આકૃતિ કે આલેખ છે એની પસંદગી કરી છે તો તેના ઉપર બંને ધરી પરની વિગતો એટલે કે એક્સ ધરી અને વાય ધરી બંને હોય તે માહિતી કેવી હોવી જોઈએ? તો કે સ્પષ્ટ હોવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ છે એ જોઈ અને સમજી શકે કે આ આલેખ છે, આ આકૃતિ છે એ શેના માટે દોરવામાં આવી છે કે જેને ધ્યાનમાં રાખી અને તેને સ્પષ્ટતા ન કરવી પડે। એટલા માટે જો તેની વિગતો સ્પષ્ટ હશે
આ વિગત સ્પષ્ટ દર્શાવેલી હશે તો સામેવાળી વ્યક્તિ છે તે સરળતાથી એ વસ્તુને સમજી શકશે અને એ સ્પષ્ટ માહિતી હશે ત્યારે જ આ બંને ધરી પરની જે વિગતો છે તે સ્પષ્ટ સમજાશે. નેક્સ્ટ, આંકડાકીય માહિતીનો સ્ત્રોત, કે એની અંદર જે આંકડાકીય માહિતી આપેલી છે તે કેવી હોય, તો કે કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી છે તેનો સ્ત્રોત આપેલો હોય અને સ્ત્રોતની અંદર એવી માહિતી હોય છે કે દાખલા તરીકે ભારત સરકાર છે એ 1951 થી વસ્તી વૃદ્ધિનો દર છે તે ટકાવારીની અંદર રજૂ કરે તો એ ટકાવારીનો દર છે તે આંકડાકીય માહિતીની અંદર એવી રીતે હોવો જોઈએ કે દાખલા તરીકે આપણે આની અંદર નક્કી કરીએ કે 1951 થી 2011 સુધી, 1951 થી 2011 સુધીનો દર 10 વર્ષે કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતીનો જે વસ્તી વૃદ્ધિ દર છે તે રજૂ કરે તો શું કરશે, તો કે આ આંકડાકીય માહિતીનો સ્ત્રોત છે કેવો થયો, તો કે પરફેક્ટ, કે જેને કારણે કોઈ પણ પ્રકારની માહિતી છે તે 1951 થી લઈ અને 2011 સુધીના આંકડાઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ નંબર 6, આંકડાકીય માહિતી ગણવાની રીત, કે આંકડાકીય માહિતી છે તે કેવી રીતે ગણવી, તેની રીત કઈ, તો કે કોઈ પણ પ્રકારની વસ્તુ એવી છે કે જેને આધારે તમે કોઈ ગણતરી કરો છો તો તે માહિતી છે તે ગણવા માટે એની કોઈ પણ પ્રકારની પદ્ધતિ કે રીત હોય છે તે કઈ છે, કે જેના આધારે સામેવાળી વ્યક્તિને આપણે સમજાવી શકીએ. તો આ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે, એ બાબતો કુલ 6 છે. આ 6 બાબતોને જો વ્યવસ્થિત રીતે જાણી જોઈ, તપાસી અને પછી કોઈ પણ પ્રકારની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરશું તો આપણે પરફેક્ટ તેને સમજી શકશું કે આ જે પ્રકારની માહિતી છે તે માહિતી ઉપરથી જો આપણે આકૃતિ દોરીએ તો એ આકૃતિ કયા પ્રકારની હોય, કેવી હોય, સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજાય અને આ તમામ પ્રકારની માહિતી છે જો એ ધ્યાનમાં જ રાખવામાં આવશે એટલે એ વિગતો છે સ્પષ્ટ રીતે સમજાવી શકશું. કારણ કે આ 6 મુદ્દાઓની અંદર એવા પ્રકારની બાબતો રજૂ કરવામાં આવી છે કે માહિતી જ્યારે કોઈ પણ તમે રજૂ કરો ત્યારે કેવી હોવી જોઈએ, તો કે સ્પષ્ટ અને સ્વચ્છ, માહિતી સ્પષ્ટ હોય અને સ્વચ્છ હોય, આ માહિતી સામેવાળી વ્યક્તિને સમજાવી શકાય, બાકી તમારી જે માહિતી આપેલી છે તે અધૂરી સમજવી. તો હવે આપણે જે આલેખ અને આકૃતિ દોરતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો હતી એને સમજાશે, જોઈએ હવે એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ અને એ આકૃતિની અંદરથી અમુક પ્રકારની બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે કોઈ પણ પ્રકારની આકૃતિ દોરવી છે તો તેની અંદર આકૃતિનો એક પ્રકાર આપણે લઈએ કે સમય આધારિત રેખા આકૃતિ, કે સમય આધારિત રેખા આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ અને એની અંદર દાખલા તરીકે કોઈ પણ પ્રકારના આંકડાઓ એવા છે કે એની અંદર આપણે એવું સમજીએ કે વાત કરી તે મુજબ કે 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી 10 વર્ષે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ. એની અંદર પહેલી વસ્તુ એ કે તેના આંકડાઓ આપણી પાસે હોવા જરૂરી છે. તો એ આંકડાઓ છે તે ક્યાં છે, તો કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ સ્વરૂપે આપણે કોઈ પણ પ્રકારની માહિતીને લઈએ કે દાખલા તરીકે 1951 થી 160, એટલે કે દર દસ વર્ષના આંકડાઓ એ પ્રકારના છે કે જેની અંદર તેનો ટકાવારી દર છે 21.64. ફોર એક્ઝામ્પલ 1961 થી 1971 24.80, 1971 થી 1981 24.66, 1981 થી 1991 તેની અંદર 23.87, 1991 થી 2001 21.54 અને છેલ્લે લાસ્ટની અંદર 2001 થી લઈ અને
2011 સુધીના આંકડા છે તે કેટલા છે તો કે તેની અંદર 17.64 તો આ માહિતીને હવે આપણે જોઈએ કે જે આ માહિતી આપેલી છે તે માહિતીને આપણે જો આલેખ દ્વારા રજૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકાય ફોર એક્ઝામ્પલ આંકડાઓ છે ને 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી તો આ વસ્તી વૃદ્ધિની ટકાવારી છે દર્શાવી છે તો તેના માટે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની વસ્તુ દોરતી વખતે તમારી પાસે ચોક્કસ સ્કેલ માપ આપણે વાત કરી કે ચોક્કસ સ્કેલ માપ હોવો જોઈએ કે જેની પરફેક્ટ માહિતી થાય અને જે આંકડાની રજૂઆત કરો છો તે આંકડાની રજૂઆત પણ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ કે જેના આધારે તમે એ આંકડાકીય માહિતી દર્શાવી શકો તો જોઈએ આપણે અહીંયા આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ અને એ આલેખની જે અલગ અલગ પ્રકારની વિગતો છે તે દર્શાવી અને અહીંયા આલેખિક દોરીએ તેના માટે કોઈ પણ પ્રકારની માહિતી દર્શાવતી વખતે એક્સ અક્ષ અને વાય અક્ષ ધ્યાનમાં રાખે અને માહિતીની રજૂઆત કરવામાં આવે છે એટલે ચોક્કસ સ્કેલ માપ જુઓ આ માહિતીની રજૂઆત આપણે આમાં કરવાની છે સમય આધારિત રેખા આકૃતિ હવે આ સમય આધારિત રેખા આકૃતિ છે તો આની અંદર અહીંયા તો કે આ જે વાય અક્ષ છે તે શું છે તો કે વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર છે કે આ જે વસ્તી છે 10 વર્ષનો વૃદ્ધિદર કે આ જે વસ્તી છે તે 10 વર્ષનો સમયગાળો છે કે જેની અંદર આપણે જોઈ શકીએ 1951થી લઈ અને 61નો સમયગાળો છે તે 10 વર્ષનો છે અને ત્યારબાદ જે આપણી પાસે આપેલો છે તે કોઈ પણ પ્રકારની માહિતી એવી છે કે જેની અંદર એનો સમયગાળો છે કે આ સમયગાળો કયો કે જે સમયગાળાની અંદર અમુક પ્રકારની માહિતી એવી હોય છે કે દર્શાવી શકાય તો આ માહિતીની અંદર આપણે જોઈએ તો દાખલા તરીકે પહેલી બાબત છે તે પહેલી બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ કે આના ભાગ પાડીને ચોક્કસ સ્કેલ માપથી કોઈ પણ પ્રકારની બાબતો છે તે આવી રીતે રજૂ કરી શકાય અને અહીંયા પણ તેનો સમયગાળો છે તે પરફેક્ટ રીતે રજૂ કરી અને જો તમે એને દર્શાવશો તો આકૃતિની અંદર વિગતવાર પરફેક્ટ રીતે કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થશે તો 1951 ફોર એક્ઝામ્પલ એક સમજીએ એટલે આખી આકૃતિ આપણે સમજવાનો પ્રયત્ન કરશું 1951ની અંદર કે જે આપેલી બાબતો હતી કે 1951નો જે સમયગાળો હતો એ સમયગાળાની અંદર 21.64 એટલે કે અહીંયાથી આપણે સ્કેલમાં આપણે કહ્યું છે 5, 10, 15, 20, 25, 30 આવી રીતે તો આ ગણતરીની અંદર કે આપણને એવું કીધું છે કે 21.64 તો 21.64 એટલે કે 20 અહીંયા આવે આને ધ્યાનમાં રાખી અને તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવતી વખતે પરફેક્ટ સ્કેલ માપ કે આ 20 છે આપણે કેટલું લેવાનું છે તો કે 21.64 તો 21.64 લેવા માટે અહીંયાથી કોઈ પણ માહિતી એવી હોય કે જેના આધારે તમે તેને આંકી શકો અને આ આલેખ પત્રની અંદર ક્રમશઃ માપ આપેલા હોય છે અને આ આધારે આ માહિતીને તમે શું કરી શકો તો કે પોઈન્ટ માર્કે 21.64નો આ આલેખ આવી રીતે દોરી શકાય તો આવી રીતે સમયગાળો સમયગાળાને ધ્યાનમાં રાખી અને 21.64 એવી રીતે નેક્સ્ટ કે 61, 71 તો 61થી 71માં 24.80 તો અહીંયા 21 પોઈન્ટ હતા તો અહીંયા પરફેક્ટ આધારિત કે આપણી પાસે ચોક્કસ સ્કેલ માપ નથી એટલે કે 24.80 આવી રીતે દર્શાવી અને ત્યાં આપીએ કે બીજું વર્ષ હોય પહેલું એટલે કે મતલબ કે પહેલાં 10 વર્ષનો ગાળો બીજા 10 વર્ષનો ગાળો આવી રીતે ક્રમશઃ તમામ પ્રકારની માહિતી છે તે આપણે વિગતવાર વ્યવસ્થિત રીતે એક આલેખ દોરી અને આલેખની મદદથી આવી રીતે સમયગાળો અને આ વસ્તી વૃદ્ધિનો દર છે તે સમજૂતી દ્વારા તમને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ કે જેથી કરીને આ તમે આલેખ છે તે સમય આધારિત રેખા આકૃતિ કેવી રીતે સમજી શકાય અને કેવી રીતે તેને દોરી શકાય તેને આપણે સમજવાનો પ્રયત્ન કરશું કારણ કે આ માહિતી એવા પ્રકારની છે કે જેને તમારે ચોક્કસ સ્કેલ માપ આધારિત જ હોવી જોઈએ તો આપણે ત્યારે ચોક્કસ સ્કેલ માપ સાથે માહિતી જોશું આકૃતિ દોરશું આકૃતિ દોરી અને આકૃતિને સમજવાનો પ્રયત્ન કરશું તો વિદ્યાર્થી મિત્રો આ અર્થશાસ્ત્ર વિષયની અંદર અર્થશાસ્ત્રમાં આલેખ અને તેની અંદર આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજ્યા પછીથી આલેખ કેવી રીતે દોરવો એ બીજા લેક્ચરની અંદર બસ આજે આપણે અહીંયા સુધી નેક્સ્ટ ફરી વખત ત્રીજા લેક્ચરમાં મળશું અસ્તુ જય હિન્દ